सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्णिवेशरमणिदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिण्य श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो स्वामिनारायण भगवान् શ્રી કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ ભુવાનંદ સ્વામી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની અંદર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રામસરણજીના સંવાદથી ભગવાન શ્રીહરિના ચરિત્રોનું રસપાન કરાવે છે સ્વામી એકાણુમાં તરંગની અંદર અલગ અલગ ગામની અંદર કચ્છના ગામોની અંદર મહારાજે જ્યાં જે લીલા કરી અને સ્વામી ટૂંકની અંદર આપણને સ્મૃતિમાં લાવીને સુખ આપ્યું આગળ આવે લખે છે માડીએથી ચાલ્યા પરમે સરીને કચ્છ દેશ શિકારપુર પુર શ્રી હરિવશી સુધી ફાગનિ માં ગોવિંદ આવી હુતાસની ત્યાં ભજાવી કાનજી ઠક્કર તેને ઘેર સંતયુક્ત જમ્યા રૂડી પેર મહારાજ માળિયા ગામ થી આગળ ચાલતા થયા સુખપુર હતા શોખપુરથી માળિયા આવ્યા માળિયા થી મહારાજ રણ ઉતર્યા અને રણ ઉતરીને શિકારપુર ગામમાં આવ્યા આ શિકારપુર કે સરકારપુર આવું અભ્રંશ હશે એ ગામની અંદર મહારાજે આમ લીલા કરેલી કે મહારાજ જ્યારે મુક્તાનંદ સ્વામી સાથે સરકારપુર ગામની અંદર જાય છે પાદરમાં બેઠા હોય છે મહારાજ મુક્તાનંદ સ્વામીને કે આજે ભિક્ષા માગવા અમે જશું ગામમાં મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમે સંતો માગી આવ છું મહારાજ કે ના અમારે જવું છે આનંદજીઓના કલ્યાણ કરવા એટલે મહારાજ સરકારપુર ગામની અંદર ભિક્ષા માગવા માટે ગયા પણ આખું ગામ એવું હતું કુસંગી તે કોઈએ કાંઈ ભિક્ષા દીધી નહીં એમાં મહારાજને થયું કે આરું ભિક્ષા લીધા વિના જવું તો લાજ જાય લેવી તો પડે એટલે કોક એક વણિક હતો ને એના ઘરવાળા રોટલા ઘડતા હતા ને મહારાજે જોઈ લીધું કે આ બાઈ રોટલી ઉતારે છે અત્યારે તો મહારાજ પાછળથી ગયા છૂપે પગલે અને જઈ અને ઓલી બાઈ જે રોટલી કરતી હતી ને એમાંથી છ રોટલી લઈને ભાગ્યા ઓલી બાઈ ચોર 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 બૂમ પાડવા લાગી પણ મહારાજ ઊભા ના રહ્યા પાછળ ઓલા બધા જે પુરુષો હતા બધા દોડ્યા મુક્તાનંદ સ્વામી બેઠા હતા ત્યાં જઈને મહારાજ સંતો બધા ધ્યાનમાં હતા એટલે મહારાજે જઈને ધ્યાનમાં બેહી ગયા મુક્તાનંદ સ્વામીનું ધ્યાન પૂરું થયું માનસી પૂરી થઈ સ્વામી આમ જોવે તો મહારાજ તો આવીને આંખ બંધ કરીને બેહી ગયા છે ત્યાં પાછળ ઓલું ટોળું આવ્યું આવીને મુક્તાનંદ સ્વામીને કે આ તમારો ચેલો અમારી રોટલી લઈ ગયો છે કારણ કે મહારાજની ઉંમર નાની અને મુક્તાનંદ સ્વામીની મોટી તમારો છેલો અમારી રોટલી લઈ ગયો છે મુક્તાનંદ સ્વામી કે તો ગાંડો છે અડધો શું થયું તમને તો કે અમારી છ રોટલી લીધી મુક્તાનંદ સ્વામી કે એના બદલા હું તમને લાડવા દઉં રોટલી મોગી કે લાડવા મોગું શું લાડવા મોગા તો કે લાડવા તો તમે રોટલીના બદલામાં દો કેટલા દો સ્વામી કે બે દો બે નહીં કે છ રોટલી અમે છ તો જોઈએ જ સ્વામી કે જે આઠ આઠ લાડવા બસ હા કે આવે રાજી પણ પેલા બધા કે તમારો આ ચેલકો કેવો છે ત્યારે સ્વામી કે અડધો ગાંડો છે એમ કરીને સ્વામીએ લાડુ દીધા લાડુ લઈને ઓલા ગયા પણ ઘેર જઈને એની ઘરવાળીને કે લેતા રી રોટલીના બદલામાં લાડુ પણ મહારાજને થયું ઓ હો મારા સાધુના ભાગના લાડવા આલી ગયો મહારાજે આંખ ખોલી મહારાજે આંખ ખોલી એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આજ શું કર્યું તમે ભિક્ષા માગી હતી ચોરી કરી હતી મહારાજ કે સ્વામી આખું ગામ ફર્યો ક્યાંય મળ્યું નહીં તો પછી ઉપાડવું તો પડે જ ને કંઈક નહીં તો લાજ જાય તમે બધા કોઈ કાંઈ પણ લીધા ના આવ્યા એટલે સ્વામી લો છ રોટલી લાવ્યો છું ચનાના દાડિયા કાઢો ને એમાં બધું ચોડીને બધાને આપી દો એટલે મુક્તાનંદ સ્વામીને એ બધા જમવાની તૈયારી કરે છે ઓલી બાજુ લાડવા લઈ ગયા છે ને ત્યાં ઓલીની ઘર ઓલાની ઘરવાળી હતી ને એને જઈને કીધું કે લે આ લાડવા તે ઘરવાળીના હૃદયમાં એમ થયું કે આ બાવો બિચારો ભૂખ્યો હશે ત્યારે તો છ રોટલી લઈને ભાગ્યો હશે એના પાછા લાડવા તમે લઈ આવ્યા કે શરમ ના આવી તમને જાઓ સીધું દઈ આવો સરકારનો ઓર્ડર ભાઈ સરકારપુર ગામમાં પહેલા કીધું કે ચોર લઈ ગયો મારી રોટલી પાછી લઈ આવો ત્યારે રોટલી લેવા ગયા હવે લાડવા લાવ્યા તો એનો પાછો ઓર્ડર ફર્યો કે જાઓ બાવાના તમે લાડવા લાવીને શું કરે એને જમવા તો ને બીજું સીધું દઈ આવો પાછો આ બે ચાર બ્રાહ્મણને તૈયાર કર્યા એક વાળંદ હતો કે હું આવું એ વાળંદે આગળ પેલી અગ્નિ અગ્નિ તપાવેલી એ લઈ દોનું લઈને જ્યાં આમ ચાલતા થાય બે ચાર ભરવાળો ડાંગો લઈને સામાન બધો ઉપાડીને આવે ત્યાં તો મુક્તાનંદ સ્વામી કહેલા ફરી આવ્યા તો મારવા આવ્યા લાગે ડાંગો લઈને મહારાજ કે મારવા નથી આવે સ્વામી ચિંતા ના કરો તમે તો સ્વામી કે આ બાજુ કાંઈક સ્મશાન હશે પેલો બાળંદ આગળ પેલી એ લઈને ચાલે ને અગ્નિ લઈને કારણ કે રસોઈ રાંધવા માટેના લાકડા બધું લઈને ગયા એ લોકો કારણ કે એને ખબર હતી આ મહારાજો પાસે કાંઈ નથી એટલે મુક્તાનંદ સ્વામી કે આ બાજુ સ્મશાન લાગે છે ક્યાંક મહારાજ કે સ્મશાન નહીં સ્વામી પાકા સીધા આવે છે કારણ કે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની મશ્કરી કરી કે મહારાજ અમે ભિક્ષા લેવા જઈએ તો કોઈ દી છ રોટલી લઈને નથી આવ્યા કે અમે તો આટલા પચાસ હોને થાય એટલું લઈને આવીએ છીએ અને તમે છ જ રોટલી લઈને આવ્યા ભૂખ્યા રાખ્યા કે અમને મહારાજ કે પાકી રસોઈ આવે તમારા માટે શું પાકી રસોઈ મહારાજ એ પાકી રસોઈ મહારાજ આ બધાના હૃદયમાં પ્રવેશ કરીને મગાવી આ બાજુ સ્મશાન છે કે શું તો કે સ્મશાન નથી મહારાજ કે આપણી પાકી રસોઈ આવે ત્યાં તો આમ જેમ નજીક આવતા જાય એમ આગળ પહેલાં ભરવાડ ડાંગુવાળા દેખાય મુક્તાનંદ સ્વામી કે રસોઈ નથી આવતી મહારાજ આપણે ભાગ્યા તો આ તો દંડા લઈને આવે છે આખું ગામ મારવા માટે મહારાજ કે ચિંતા ના કરો હું જઉં છું પહેલો આગળ તે મહારાજ આમ આગળ ગયા અડધા માઇલ ઉધી અને ઓલા બધાને કે જો સીધું અહીં મૂકી દો લાકડા અહીં મૂકી દો ઘી તેલ અહીં મૂકી દો અગ્નિ અહીં મૂકી દો ઓલા વાનિકને ખબર પડી કે ગાંડો નહીં આ તો સૌથી ડાયમ ડાયો છે અને મુક્તાનંદ સ્વામીને જઈને કહે છે કે સ્વામી તમે તો કહેતા હતા તમારો ચેલો ગાંડો છે પણ બધો વહીવટ તો એ કરે છે આ તો બહુ ડાયો છે અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહે તો પુરુષોત્તમ નારાયણ સ્વયં ભગવાન છે આવું જ્યારે સ્વામીએ કીધું ઓલાને ચોટ લાગી ગઈ અને પોતે એ વનિક બે ભાઈઓ હતા બે બે ભાઈઓ મહારાજના ચરણમાં રહી ગયા અને સાધુ થઈ ગયા એ ગામની અંદર મહારાજ વિચરણ કરતા કરતા ફાગણ સુધી એકાદશી દિવસ ગયા છે ગાગોદર માં ગોવિંદ આવી ભલી હુતા સની ત્યાં ભજાવી કાનજી ઠક્કર તેને ઘેર સંત યુક્ત જમ્યા રૂડી પેર ત્યાંથી ગાગોદર ગામમાં ગયા કાનજી ઠક્કર કરીને હરિભગત હતા એને ઘેર મહારાજ સંતો સહિત ખૂબ સુંદર રસોઈ કરીને જમ્યા ગામ સાપર માં ભગવાન ઘણી વાર આવ્યા તે સ્થાન પોતાનો નિશ્ચય સૌને કરાવ્યો બહુ પ્રતાપ ત્યાં જણાવ્યો ગામ ભીમા સરે ઘન શ્યામ બેઉ પક્ષ રહ્યા સુખદામ ત્યાં નિત્ય નાય હરિજન માં જાય ત્યાંથી મહારાજ ગાગોદર થી સાપર ગામ માં ગયા સાપર ગામ ની અંદર ભગવાન ઘણીક વખત આવ્યા છે ત્યાં પોતાનો પ્રતાપ દેખાડીને ત્યાંથી ભીમાસર ગામની અંદર ગયા અને ત્યાં બે પક્ષ સુધી એટલે એક મહિના સુધી રહ્યા તળાવની અંદર નાયા અને હરિભક્તોને સમાધિ કરાવી કોટળા ચાંદ્રાય ની છે ગામ સંતને જમાડ્યા તે હઠામ ગામ ના ચોરા માય બેવ રાત્રિ રહ્યા પ્રભુ ત્યાંય કોટળા ગામમાં ગયા પછી ચાંદ્રાયની ગામમાં ગયા ત્યાં સંતોને બહુ જમાડ્યા દુધઈની અંદર ઢોરને ચારો ખવડાવ્યો અને બેવરાત્રી મહારાજ આ ગામમાં રોકાય સંતો હરિભક્તોને બહુ સુખ આપ્યું ગામ લાકડીએ ગયા લાલ લાલજીને સાધુ કર્યા વાલ નિષ્કુળાનંદ નામ ધરાવ્યું એક વસ્ત્ર ભગવું પહેરાયું આની અંદર ગામ લાકડીયા છે આમાં ધોઈ ગામની કથા પ્રખ્યાત છે અહીંયા આગળ લાકડીયા ગામ છે મહારાજે ભુજના ભૌમિયા તરીકે લાલજી સુથારને લીધા અને લાલજી સુથારે આરે રૂપિયા લીધા એ રૂપિયા ચોર આવ્યા ને તો ચોરે ગોત્યા મળ્યા નહીં મહારાજ કે કાચા ચોર લાગો છો કે જોયા એના જોડાની અંદર એમ કરીને રૂપિયા અપાવી દીધા પાણી પીવાનું તું એ ગરીબને અપાવી દીધું જમવાનું અપાવી દીધું પછી મહારાજ ગામના પાદરમાં જઈને અહીં અહીંયા લાકડીયા લખ્યું છે શાસ્ત્રોમાં જાજુ હાદ હોય છે ત્યાં જઈને મહારાજ બેહી ગયા કે અમે તો થાકી ગયા છે કંઈક જમવું પડશે જાઓ લઈ આવો અને નિષ્કુળાન સ્વામીને પ્રથમ વખત પોતાના સાસરાની અંદર મહારાજે ભિક્ષા માગવા માટે મોકલ્યા અને નિષ્કુળાન સ્વામીને સૌથી પહેલાં મહારાજ સંપ્રદાયમાં આવ્યા અને વ્યાપકાનંદ સ્વામીને સાધુ કર્યા એમ નિષ્કુળાન સ્વામીને પણ મહારાજે એ પ્રથમ પંક્તિઓની અંદર સાધુ કરેલા સ્વયં પોતાના હાથે દીક્ષા આપેલી એ નિષ્કુળાન સ્વામી બનાવ્યા લાકડીયા ગામની અંદર ગોરાસર માં ઘોડા પાવે ત્યાં તેજ બતાવ્યું છે માવે શિવરાત્રી દિવસે સંત રૂડા કીર્તન ગાયા મહંત ગોરાસર ગામ માં શિવરાત્રી આવી ત્યાં ઘોડા ને આનંદ ઘોડા ઘાસ નાખ્યું પાણી આપ્યું ત્યાં સભાની અંદર તેજ બતાવ્યું શિવરાત્રીના દિવસે સંતોએ રૂડા કીર્તન ગાવ્યા ધમડકાપુર માં ઘણા જન ધન પાવન દધી ગોર સાતિયા જમ્યા વસ્ત્ર ઘરે ના પ્રેમે પેરિયા ધમડકાના કરનીબા જેને મહારાજે ઘાઘરો પહેરીને સ્ત્રીનો વેશ પહેરીને કરનીબાને મૂર્તિનું સુખ દીધું એવા રાયધનજી પણ બહુ પ્રેમી વળી ત્યાં યજ્ઞ ઓ ભારી બેઉ રૂપે થયા સુખકારી પ્રબોધની નો ઉત્સવ કરી ગંગાના ધરામાં નાયા હરી ચાર ધામના મુક્ત ત્યાં આવ્યા સેવાનો લાભ લેવાને ફાવ્યા વળી ત્યાં યજ્ઞ કરી ભારી બેઉ રૂપે થયા સુખકારી એક રૂપે ડબાને ચલાવે બીજા રૂપે ત્યાં યજ્ઞ કરાવે ધમડકાના અને ડબાનની અંદર એકસાથે महाराज યજ્ઞ કર્યા ડબાનમાં યજ્ઞ ચાલતો તો ધમડકાના બધા ભક્તોને મહારાજે ત્યાં યજ્ઞ કર્યો અને કીધું કે ભાઈ ડભાણની અંદર યજ્ઞ ચાલે છે આવે ડભાણની અંદર જવાનું છે ધમડકાવાળા ડબાણ જાય ડભાણવાળા ધમડકા જાય બે ભેગા થાય બે જગ્યાએ યજ્ઞ ચાલુ હતો કંકોત્રી આવી કે મહારાજ ડભાણમાં યજ્ઞ કરે છે પાદરમાં ધમડકાના હરિભક્તોને કંકોત્રી મળી કે મહારાજ ડબાણની અંદર યજ્ઞ કરે છે દર્શન માટે આવવું અને ધમડકા વાળાએ કંકોત્રી લખી બધે આજુબાજુમાં કે મહારાજ ધમડકામાં યજ્ઞ કરે છે દર્શન માટે આવવું એટલે જે ભક્તોને બે બે પત્રિકા મળીએ વિચાર કરવા લાગ્યા કે યજ્ઞ છે કઈ જગ્યાએ પણ જોવું તો ધમડકામાં યજ્ઞ ચાલે અને હજારો ગાવ દૂર કહેવાય એવી જગ્યાએ ડભાણની અંદર ડભાણ આવ્યું ગુજરાતમાં ચરોતરમાં ને ધમડકા આવ્યું કચ્છમાં એટલે એ જ દિવસોમાં આજે કચ્છમાં જવું હોય તો છ કલાક સાત કલાક થઈ જાય છે એ જમાનાની અંદર તો આખો દેશ જુદો લાગે જેને અમેરિકાથી ઇન્ડિયા જતા હોય એવું લાગે અને મહારાજ બે જગ્યાએ યજ્ઞ કરે અને એવું જ છે અઢારસો ને એકસઠની સાલથી અઢારસો ને સિત્તેરની સાલ સુધીની મહારાજની લીલાઓ ગુજરાત બાજુ પણ છે અને સેમ ને સેમ એ દસ વર્ષની લીલાઓ કચ્છ બાજુ પણ છે કારણ કે કચ્છની અંદર જઈએ ત્યારે કચ્છના ગ્રંથોની અંદર એટલી બધી મહારાજની લીલાઓ લખી છે એ જ સાલોમાં સેમ સાલ કારણ કે મહારાજ તો ભગવાન છે એટલે એ તો ત્રણ સ્વરૂપો લઈને ભગવાનના ભક્તોને સુખ આપે એટલે તો શ્રીજી મહારાજના ચરિત્રોના ગ્રંથો આટલા બધા લખાયા કોઈ અવતારોના આટલા ચરિત્રો અને આટલા ગ્રંથો કોઈના નથી લખાયા સ્વામિયણ સંપ્રદાયમાં જે નંદ સંતોએ સાહિત્ય તૈયાર કર્યું એવું સાહિત્ય અને એટલું સાહિત્ય કોઈએ તૈયાર કોઈ અવતાર પાછળ થયું જ નથી એટલું કર્યું કારણ કે મહારાજ આવી રીતે બે બે સ્વરૂપોએ લીલા કરતા હોય એટલે લીલાઓ કેટલી બધી થાય ત્યાં મહારાજે આવી રીતે બે સ્વરૂપે યજ્ઞ કર્યો એવું આશ્ચર્ય બતાવ્યું ડભાન અને ધમડકામાં ત્યાં જળનો કુંડ છે સારો ત્રણ ઋતુમાં રહે છે ન્યારો સંગ સહિત નાયા છે તેની ગણન ન થાય રતી ગામ ચોબારી માં ભગવાન રંગ પંચમી રમ્યા છે તે સ્થાન મૂડજીલુવાને સુખ લીધું

રામજી ઠક્કરને ત્યાં જમ્યા દેખે ગામના ને ગમ્યા ત્યાંથી ભચાવમાં ગયા અને ભચાવની અંદર રામજી ઠક્કરને ત્યાં મારા જે ઠાકોરજી જમાડ્યા એ જોઈને ગામના લોકો બહુ રાજી થયા ગઈકાલ આવ્યું હતું ને કે ભગવાનની ક્રિયા જોઈને જે રાજી થાય ભગવાનના મોટા સંત કે ભક્તની ક્રિયા જોઈને જે રાજી થાય એ સજ્જન છે અને જેને એની ક્રિયાની અંદર દોષ દેખાય છે દુર્જન છે મનફરાયતી મન ભાવ્યું હરિ ઉક્ત સંત વૃંદિ છ માસની ત્યાં કરીને ગૌરાવ્યા ફરીને મન મનફરા ગામ છે મનફરા એ મનફરા ગામની અંદર મહારાજે સંતોને ત્યાં બેસાડ્યા કીર્તન ગાવા માટે તો છ મહિનાની રાત્રી કરી દીધી મહારાજે અને આખી રાત કીર્તન ગવડાવ્યા એટલે છ મહિનાની રાત્રિ કરી એનો અર્થ એવો થયો ને કે છ મહિના સુધી તો મન ભરા ગામની અંદર જ રહ્યા છ મહિના સુધી ત્યાં ત્યાં જ બેઠા રહે ને છ મહિનાની રાત્રિ કરી દીધી એટલે એનો અર્થ એવો થાય છે કે છ મહિના સુધી સતત રાત્રે તમે કીર્તન ગાવ અને જેટલું સુખ પ્રાપ્ત થાય એટલું સુખ એક જ દિવસની અંદર આવે એને એક દિવસની છ મહિનાની રાત્રિ કરી કહેવાય છ મહિના સુધી લીલાઓનું આગળ શું થાય પણ છ મહિના જેમ કે પૃથ્વી રાજાએ દસ હજાર કાન માગ્યા કે મને તમારી કથા સાંભળવા માટે દસ હજાર કાન આપો તો દસ હજાર કાન ગોઠવવા ક્યાં આખા શરીરમાં દસ હજાર કાન ગોઠવવા કેવી રીતે પણ દસ હજાર કાન આપો એનો અર્થ એ થાય કે બે કાન દ્વારા સાંભળીને જેટલો સુખ અને આનંદ આવે એના કરતા દસ હજાર ગણો આનંદ મને કથા વાર્તા સાંભળવામાં આવે એટલે એને દસ હજાર કાન મળ્યા કહેવાય શાસ્ત્રોની અંદર અમુક જગ્યાએ સમજવું પડે નહીં તો કંઈક બીજું સમજી જાય ગયા કુંભારી એ નંદ તળાવ ઉતર્યા વાલો ભક્તો લાવ્યા ફળો ભરી તેને જમ્યા પ્રભુ ભાવ કરી કુંભારિયા ગામની અંદર ગયા અને ત્યાં તળાવની ઉપર ઉતારો કર્યો અને ત્યાં આગળ ભક્તો બધા ફળ લાવ્યા અને મારા જમ્યા ગામ અંજાર મા મહારાજ મર ચામીડી જમે સુખ સાજ ત્યાગ ની વાતો કરે ચાર દેશ માટે બહુ ફરે અંજારની અંદર મહારાજ ગયા અને મહારાજનું જે ભોજન હતું પૂર્વેનું મરચાં અને મીંઢયાવળ એ ભોજનને જમ્યા ત્યાગ વૈરાગ્યની વાતો કરે ચારે દિશાની અંદર મહારાજ ફરતા અને પોતાના ભક્તને ધર્મ નિયમ પાળવા માટે પોતાની મૂર્તિ મૂર્તિની અંદર જોડાવા માટે વારે વારે અનુરોધ કરતા કચ્છ દેશ એકવાર જાય પંચ પાપ બળે મુક્ત થાય તેહ તે મુક્ત હજુર હજુ સેવા કચ્છ દેશની અંદર એકવાર જાય મહારાજ અને અહીં આગળ લખે છે કે જે મહારાજના દર્શન કરે એના પંચ મહા પાપ બળી જાય છે તત્કાળ મુક્ત થાય છે અક્ષરધામનો એ મુક્ત થાય અને ભગવાનની સેવામાં હજુર રહે ગોત્ર્યા જગવંદરજી માવજી લુવાના છે એને ઘેર મહારાજ બે રાત સુધી રહ્યા અને એને પોતાની મૂર્તિનું સુખ આપ્યું કંથકોટમાં તે લીલા કરી ચડ્યા પર્વત ઉપર હરી ત્યાં થાળ મગાવીને જમ્યા પદમસી લુવાન ને ગમ્યા કદકોટની અંદર મારા ત્યાં પર્વત હશે પર્વત ઉપર ચડ્યા ત્યાં થાળ મગાવીને પહાડ ઉપર જ જમ્યા સ્ટેશન ઉપર ભાવ મોગો હોય મકાનોનો મોગો હોય બધો મોગો હોય હોટલનો મોઘો હોય મહારાજ કે આપણે તો થાળ ઉપર લઈ જાવ અને ઉપર બે ઇંચ જમો તો પહાડ ઉપર બે મારા થાળ જમ્યા ત્યાં આગળ પદમસિંહ લુવાના એને આ બહુ ગમ્યો એવી રીતે વાગડ માં રહી ગામો ગામ સુખ આપ્યા સહી છ છે છે ફરતા થક ગયા મહિના સુધી મહારાજ કચ્છમાં રહ્યા આવે છ મહિના રાત્રિ કરી એમ કે તો છ મહિના સુધી રહ્યા અને ફરતા થકા મહારાજ ભૂજ ગયા વાગડની વાત આવી વાગડની અંદર શિવલાલ શેઠ શિવલાલ શેઠે સેવા કરેલી સંતોની અને ત્યારે અદ્ભુતાનંદ આનંદ સ્વામીની સેવા કરેલી અદ્ભુત આનંદ સ્વામીની ઉંમર બહુ મોટી અદ્ભુતાનંદ સ્વામી મોટી ઉંમરે દેહ છોડ્યો ત્યારે સ્વામીએ કીધું કે માગ માગ શું જોઈએ આ સ્વામીના તો ઝાડા પેશાબ ને બધું થઈ જતું એ સાફે શિવલાલ શેઠ જાતે કરતા આઠ મહિના સુધી સેવામાં રહેલા સ્વામીની એટલે સ્વામીએ કીધું માગ શિવલાલ શું જોઈએ ત્યારે શિવલાલ કે સ્વામી શું માગવું મારે તો તમે રાજી થાવ એ જ કે એમ નહીં તારે જે જોવે એ માગ તું એવી ચિંતા ના કરીશ કે મને જાડા થઈ ગયા છે કે આ થાય છે હું મારી ક્રિયા નથી કરી શકતો તને શું આપીશ તારે જોવે એ માગ શિવલાલ કે પહેલાં વચન આપો કે કીધા પછી ના નહીં પાડો ના નહીં પાડો એવું નહી શિવલાલ તો ખરો નહીં પેલા વચન આપો કે કીધા પછી ફરો નહીં સ્વામી આરું નહીં ફરું જા ત્યારે શિવલાલે કીધું કે તમારા તેરમાન દિવસ મને લેવા આવજો તમારા તેરમાના દિવસે મને લેવા આવજો સ્વામી આ બાજુ ધામમાં ગયા અને તેરમાન દિવસે સ્વામી સદા શિવલાલ શેઠ ને પોતાના ધામમાં લઈ ગયા એટલે મહારાજના ધામમાં લઈ ગયા પોતાની સાથે આવું વાગડ ગામની અંદર ચરિત્ર થયેલું બહુ કર્યા સાત વર્ષ તે માં ફર્યા ફરી ફરીને આવ્યા ઘણી વાર તે તો લખતા ન આવે પાર કચ્છ ની અંદર મહારાજ બહુ ફર્યા છે બહુ ઉત્સવ સમય કર્યા છે પણ સ્વામી કે એ કેટલી વાર લખવું લખીએ તો ગ્રંથ પૂરો થાય નહીં માટે ગ્રંથને પૂરો કરવા માટે પણ આ અમે ઓછું લખીએ છીએ ખારી ઝાલ્યા જળની ઉપર પોતે વાવાની એ ઉતરીને આવ્યા હરિજન તને મન ભાવ્યા રોહર ત્યાં આગળ ભગવાન એ ગામના પાદળની અંદર જે ખાડી જતી હશે એની અંદર ઉપર પોતે ચાલ્યા અને વાવિયા ગામની અંદર આવ્યા હરિજનોને બહુ ભાવ્યા અને ત્યાંથી મહારાજ પછી રાજકોટ જાય છે રાજકોટમાં શ્રી મહારાજ સાહેબ ને મળ્યા સુખ સમાજ પોતે શિક્ષાપત્રી જગતનું દુઃખ કાપી રાજકોટમાં સર માલકમ એમ લખ્યું કે આ શિક્ષાપત્રી સુપાત્રને આપી પણ કુપાત્ર ને તો દેવી જ નહીં એવી શિક્ષાપત્રી શ્રીજી મહારાજે અંગ્રેજને આપી તો અંગ્રેજ એવો કેવો સુપાત્ર હશે કે એને અંગ્રેજે આપી અંગ્રેજને મહારાજે શિક્ષાપત્રી આપી ગઈકાલે એક બહુ સરસ ચરિત્ર હું લાવ્યો હતો કે વ્યાપકાનંદ સ્વામીને મહારાજે સમાધિ કરાવીને સમાધિ કરાવીને વિલાયત મોકલ્યા વિલાયત એટલે પરદેશ લંડન વ્યાપકાનંદ સ્વામી ગયા મહારાજે કહ્યું ત્યાંના મુખ્ય સાહેબને ને જઈને કહો અમારે કામ છે એમનો તે વ્યાપકાનંદ સ્વામી સમાધિ કરીને ઇંગ્લેન્ડમાં ગયા છે હરિચરિત્ર ચિંતામણીમાં ચરિત્ર છે ગઈકાલ હું લાવ્યો તો પણ પછી મને ભૂલાઈ ગયું કહેવાનું એ વિલાયત ગયા સ્વામી પાછા આવ્યા સ્વામી કે મહારાજ મને એની ભાષા નથી આવડતી ઇંગ્લિશ મહારાજ કે જાઓ મારી મૂર્તિ જો આવડશે વ્યાપક ઇંગ્લિશ બોલ્યા છે એમ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ કે છે હું નથી કેતો મને ભાષા નથી આવડતી વિલાયતની ભાષા ઇંગ્લિશ ક્યાંથી આવડે તે વ્યાપકાનંદ સ્વામી સમાધિ કહીને પાછા મૂર્તિ મૂર્તિનંબારીને બોલે ઇંગ્લિશમાં વાતો કરી છે નાના રાજા અરે સોળ વર્ષનો એ હતો એટલે એને સ્વામીએ કીધું કે તમે બદ્રિકાશ્રમના મુક્ત છો અને તમે અહીંયા આગળ જન્મ લીધો છે ત્યારે એ કહે છે કે મારે અત્યારે ત્યાં ગુજરાતમાં આવા એવું નથી સ્વામી કે તમને કાઠિયાવાડના રાજા બનાવવા છે ઇંગ્લેન્ડના રાજાનો ઓફર મૂક્યા તમને કાઠિયાવાડના રાજા બનાવ્યા છે ઓલો કે હું અત્યાર તો નહીં આવું પણ બાકર સાહેબ છે મારી અંડરમાં એને હું બે હજાર માણસો લઈને મોકલું છું પોરબંદર આવવાના છે અને મહારાજે પછી એક કેસ હતો એ હરિભગતનો એ કેસને ઉકેલવા માટે પોરબંદર સમાચાર મોકલ્યા અને ત્યારે કોઈ પૂછ્યું મારા તમને કેમ ખબર કે પોરબંદર આવી ગયો છે મહારાજ કે અમને આવી રીતે ખબર પડી કે વ્યાપકાનંદી સમાધિ કરીને ગયા હતા અને વ્યાપકાનંદી આવીને અમને કીધું કે બાકર સાહેબને મોકલ્યા છે સાહેબે અને પોરબંદર ઉતરવાના છે એટલે અમને ખ્યાલ આવ્યો કે અહીં સાહેબ આવે છે આવા તો આપણા ગ્રંથોમાં ચરિત્રો લખ્યા છે કે જેને વાંચતા પણ આપણને એમ થાય કે શું મહારાજની મોટપ કેવી મોટપ મોટા સંતોની કેવી મોટપ રાજકોટની અંદર મહારાજ ગયા તો એ પાત્રને સર માલકમને શ્રીજી મહારાજ કેટલું સુપાત્ર જાણતા હશે અને સુપાત્ર જ હતું જો સુપાત્ર ના હોય તો શિક્ષાપત્રીની ઠેક લંડન સુધી કેવી રીતે લઈ જાય એને સૌથી અગત્યની વસ્તુ જાણીએ છીએ જેમ કોહિનુર હીરા સિક્યુરિટી વચ્ચે છે એમ શિક્ષાપત્રી પણ સાત સિક્યુરિટી વચ્ચે છે સાત આવરણ ભેદે ને તો ત્યાં સુધી પહોંચાય કોહિનુર હીરાને પણ સાત આવરણ ભેદે ને તો ત્યાં સુધી પહોંચાય જેટલી કોહિનુર હીરાની કિંમત સમજ્યા ભારતમાંથી લઈ ગયાની એટલી ને એટલી એ ભગવાન સ્વામીની શિક્ષાપત્રીની કિંમત સમજ્યા આનાથી મોટું સુપાત્ર કયું અને આપણે શિક્ષાપતિના પૂઠા ઉડી ગયા હોય મળે નહીં શિક્ષાપત્રી ના હોય હોય તો ખાલી કાગળમાં જ લખેલી હોય પ્રેક્ટિકલ કાંઈ ના હોય એવા તો કેટલા હશે ઢગલા બંધ સત્સંગી બાપ દાદાના મંદિરમાં વર્ષોથી જાય પણ શિક્ષાપતિ પાંચ લોક પાડતા હોય નહીં આવા તો ઢગલા બંધ છે રાજકોટમાં શ્રી મહારાજ સાહેબને મળ્યા સુખ સમાજ પોતે શિક્ષા પત્રી તેને આપી નાખ્યું જગતનું દુઃખ કાપી ભાદરામાં લીલા બહુ કીધી વળી પત્ર લખ્યા બહુ વિધિ વસરામ સુતાર તે ગામ અનંત કીડીઓ મૂકી ધામ ભાદરાથી મહારાજે પત્ર લખ્યો જે કરતા બધું છોડીને આવી જાવ અને પરમંસો થઈને ગ્રહસ્થો આવી ગયેલા વસરામ સુથાર ભાદરાના કીડિયારો ઉભરાયો એને સંકલ્પ થયો કે આ કીડીઓનું કલ્યાણ ક્યારે થાશે ત્યાં તો ટપો ટપ શ્વેતદીપમાંથી વિમાનો આવ્યા અને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને બધી કીડીઓ હતી એ બધી શ્વેતદીપમાં જતી રહી આવું ચરિત્ર પણ ભગવાને કર્યું છે ને ભગવાનના ભક્તોએ કર્યું છે વસરામ સુથારે આવું કર્યું છે મહારાજ બેઠા વાન માટે સુખ સાજ થયો સંકલ્પ સુંદર ભય પડ્યા પાણીમાં હરી જઈને જોડિયા થી મહારાજ જતા હતા ને ઓલી ડોસીએ હરભાઈ થાળ કર્યો તો મહારાજ કે અમને આવું છું સુંદરજીભાઈ મળી ગયા કાંઠે મહારાજ હાલો તમે તો આવ્યા જ નથી કચ્છ મહારાજ કે પણ ઓલી ડોસી થાળ કરે છે અરે મારા થાળ આપણે જમજો કહી દો ને મહારાજે કેવડાવ કેવડાવતા પહેલાં મહારાજે કંઈ કીધું નહીં સુંદરજીભાઈ જોડે બેહી ગયા અને મહારાજે પેલા વાહનવાળાને પૂછ્યું કે આ દરિયામાં કોઈ વાહન ડૂબે ઓલો કે હોય એક ડૂબે પણ આપણું તો ના જ ડૂબે મહારાજ કે હોમાં તારું જ એક હોય તો ના ડૂબે ના ડૂબે તમે બે જાઓ મહારાજ બેહી ગયા ને પછી આગળ જતા હરભાઈ આમ સમાધિ કરીને જોયું કે મહારાજ હજુ કેમ આવ્યા નહીં ત્યાં તો ઓહો કે સુંદરજી લઈ ચાલ્યો એ ડોસીમાં વંટોળ રૂપે થયા આખું વાહન હલાવે તે વેલા ખેવટીયા બધાય પાણીમાં પડી ગયા પાણીમાં પડ્યા ને ત્યાં મહારાજ પાણી પી કૂદી પડ્યા તે સુંદરજીને તરતા નહોતું આવડતું તોય જોયા જાન્યા વિના એ પડી ગયા પાણીની અંદર અને મહારાજે ત્યારે સુંદરજીને લઈ સીધા કિનારા ઉપર નીકળ્યા એક પણ વસ્ત્ર પલળ્યું નહીં સુંદરજીને આશ્ચર્ય લાગ્યું કે આ ભગવાન આ ભગવાનની સાથે હું છું મારું એકેય કપડું પલળ્યું નહીં આ તો સો ટકા ભગવાન સ્વામિનારાયણને મારી રક્ષા કરી આ પાણીમાં પડ્યો તો ડૂબી જ જાત અને મહારાજે પણ વિચાર્યું કે આ ભગતને મારામાં કેટલું હેત કે હું જો પાણીમાં પડ્યો તો મારી પાછળ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના એ પણ પાણીમાં પડ્યો પછી હરભાઈનો થાળ જમાડ્યો હરભાઈ કે મહારાજ તમને થોડી તકલીફ આપી પણ માફ કરજો તમે મૂકીને જતા રહો ને એ થાળ તૈયાર પડ્યો હોય એ મહારાજ કેમ આલે સુંદરજીભાઈને પણ હરભાઈએ જમાડ્યા આવું ચરિત્ર મહારાજે જોડીએથી જ્યારે નીકળ્યા ત્યારે કરેલું વડી ગઢ પુરે સુખ રહ્યા છે ત્યાં ગણ શ્યામ લીલાઓ કરી છે સુખ ધામે શાસ્ત્ર માં લખી છે ઠામે ઠામે ગઠપુર લીલાઓ તો સ્વામી કે કેટલી કઉ ઢગલા બંધ છે દાદા ખાચર પુણ્ય પાવન જીવ બાલાડુ બા હરિજન સર્વસ્વ પોતે અર્પણ કીધું હરી ચરણ માસી સદીધુ દાદા ખાચર તો અને એમનો આખો પરિવાર જીવબા લાડુબાનો એક એટલે કે એબલ ખાચરનો પરિવાર અતિ પવિત્ર છે પોતાનું સર્વસ્વ એને ભગવાનને સમર્પી દીધું છે લોયા નાગળ કાકારીયાની સારંગ પૂરે હનુમાન જાની બોટાદ કમ બોટાદ કર્મળ બહુ સારા વાલે ચરિત્ર કર્યા છે પ્યારા લોયામાં નાગડકાજી કરમળ આ બધા ગામોની અંદર મહારાજે અનેક લીલાઓ કરી છે લીલાઓની પણ ત્યાં વાત કરી પૂર વિશે ભગવાન ઘણી વાર આવ્યા તે સ્થાન અનંતને સમાધિ કરાવે નિત્ય અલર્ક વાવ માનાવે મૂડીની અંદર મહારાજે ઘણા બધા સ્થાનોની અંદર ફરીને સ્થાનોને પાવન કર્યા અનંત જીવોને સમાધિ કરાવે છે અને ત્યાં અલર્ક વાવ છે એની અંદર નિત્ય સ્નાન કરે છે ભોગવતી ગંગા તેને તીરે ગોળા ખેલાવ્યા છે બળવીરે દશેરાનું પૂજન કરીને બહુ દિન રહ્યા છે ઠરીને ભગવતી ગંગા છે ત્યાં ઘોડા ખેલાવ્યા દશેરાનું પૂજન કર્યું અને મહારાજ પછી ત્યાં સ્થિર થઈને રહ્યા છે વળી માલાકુ નામે ગયા મનોહર માવ કાકાજી પૂજાજી રામાબાઈ સંગ રત્ન રાબાઈ માલાકુ નામે તળાવ છે ત્યાં મહારાજ ગયા ત્યાંના ભક્તો બધા આવ્યા મહારાજના દર્શન કર્યા ગુરુજી લીમડીની કથા સગરામની ત્રણ ભાઈઓની કથા શનિવારે તેને મુક્ત કર્યો ઘન શ્યામ તે ઉત્સવ કરી ગના દિન રયા છે ત્યાં હરી બોલો લીંબડીની અંદર તો કઈ અટક એની એને ભગવાનનો મુક્ત બનાવી દીધો અહીં કે છે કે ભગવાને એને યોગમાં લઈને મુક્ત બનાવી દીધો અને ત્યાં અષ્ટમીનો જન્માષ્ટમીનો ઉત્સવ કીધો અને ત્યાં ઘણા દિવસ સુધી રહ્યા પછી આગળ શેઠ કથા કહે છે સંત હરિજન સાંભળે છે તે સમય ચાર માસ રહ્યા છે સૌ જન ને રાજી કર્યા છે મૂળજી શેઠ લીંબડીના છે એ લીમડીના મૂળજી શેઠ એ રોજ સંતો હરિભક્તો એને કથા સંભળાવે છે મૂળજી શેઠ કથા સંભળાવતા બોલો ચાર માસ સુધી મહારાજ ત્યાં રહ્યા કારણ કે કથા વાર્તા હોય ને એટલે મહારાજને ગમી જાય આ લીમડીના મૂળજીની અને શેખ મિયાની બહુ સરસ વાત છે ગુરુજીએ નવ રસનું નિરૂપણ કર્યું છે ને વંદુ સહજાનંદમાં એમ એક હાસ્ય રસ એની અંદર એનું નિરૂપણ કર્યું છે હાસ્ય રસમાં લગ્ન કરાયા મૂળ જી છે એના બીબડી કેટલી છે કે તમારે બે ઘેર છે ને હાલો તમે ફેરા ફરલો કે એના બધી ભાઈ મોકલી આપજો મૂળજીને એવી મારા જે લીલા કરેલી ગામ માન હરે મહારાજ નિપાલો જમ્યા છે સુખ સાજ પછી તક્ર પીધી છે અપાર જ માનહર ગામની અંદર મહારાજે નેપાળો પીધો બોલો એ ઝેર જ છે એક પ્રકારનું અને પછી ઉપર પાછી છાસ પીધી એટલે ઉપાધિ થાય પણ મહારાજને કાંઈ ના થયું એ જોઈને બધાને આશ્ચર્ય લાગ્યું ગામ હળવદે પોતે વિપ્રો ની ચોરાસી કરી મેથાન ની અંદર મારા છ માસ સુધી રહ્યા ત્યાં ચતુર્ભુજ નું મંદિર હતું એને છોકરાવ્યું અને પાછું એ જ ગામની અંદર જીજીબાઈ એનું ઘી જમ્યા અને શ્રીહરિ બહુ રાજી થયા અને એમને મોક્ષ થવાનું વરદાન આપ્યું ત્યાંથી મેમકાની અંદર ગયા ત્યાં મહારાજ નિત્ય થાળ જમે છે કુવા પાસે પલાનસીના વૃક્ષ છે તેમાં જાય છે નિત્ય પ્રત્યક્ષ એ વૃક્ષ છે વૃક્ષોની અંદર મહારાજ ફરવા માટે જાય છે છાંયે બેસવા માટે જાય છે એવી રીતે નવ માસ સુધી પોતે રહ્યા છે શ્રીજી સુબુદ્ધિ મૂળજી શેઠ ને હંસરાજ તેને ઘેર રહ્યા મહારાજ નવ મહિના સુધી રહ્યા અને મહારાજને લીમ આ ગામની અંદર ગમી ગયું છે ગમી ગયું છે એટલે મહારાજ ત્યાં રહે છે મેમકાની અંદર મહારાજ નવ મહિના સુધી રહ્યા એ ગામથી ભગવાન પછી આગળ ચાલ્યા ભોગાવો નદી ઉતર્યા અને પાણી ઉપર ચાલ્યા ગયા અને વઢવાન જઈને મહારાજ રહ્યા વઢવાણની અંદર મહારાજ આવ્યા ત્યાંથી શિયાની નજીક થાય ગામ સિયાની ના શિવરામ તેને ઘેર પધાર્યા છે શ્યામ ગાળા ઉપર ચડીને માવ સંતને મળ્યા છે અતિભાવ શિવરામ વિપ્ર શિયાનીના એને ઘેર જઈને મહારાજ એને મળ્યા પછી દરેક સંતોને ગાળા ઉપર મહારાજ ચડી ગયા અને ગાળા ઉપર ચડીને દરેક સંતોને મહારાજ મળતા ગયા તાવી દેવળિયા બેઉ પટેલ તાવી દેવળિયા બેવું ગામ ક્ષૌર કરાવ્યું છે સુખ ધામ દેહ નું જોખમ કરેવ બીજો ના પીત લાવ્યા છે તેઓ દેવળિયામાં મહારાજે મુંડન કરાવ્યું હતું પેલા મુક્તાનંદ સ્વામીએ કરાવ્યું ઓલો હતો મહારાજે પૂછ્યું ત્યારે સ્વામી કઈ દેહ જોખમ છે થોડો હાથ ભારે હતો એટલે મહારાજે અડધું અડધું મુંડન કરેલ ઠેક અમદાવાદ માં પૂરું કરાવેલું જાલમસિંહ દરબાર લાવેલા એને એ લીલા આવી ગઈ હા જીવ વિરમ ગામ પટેલ વસેલ ધાંગધ્રે થી પથ્થર લાવ્યા ગાળા ભરી શ્રીનગરે આવ્યા જીવો અને વિરમ એ અંકેવાડીયા ગામ છે ત્યાંના પટેલો છે એ લોકો ત્યાં આગળ અંકેવાડિયામાં વસેલા ધાંગધ્રેથી પથ્થર લાવ્યા મંદિર કરવા માટે મંદિર કરવા માટે ગાળા ભરીને પથ્થર લાવીને અમદાવાદમાં મંદિરમાં ઠલવાવ્યા જોઈ મહારાજ રાજી થયા મોક્ષ વર આપ્યો કરી દયા નરનારાયણનું મંદિર તેમને પૂર્યું કર્યું સુંદર મહારાજ બહુ રાજી થયા એ લોકો પથ્થર લઈને આવ્યા એટલે મોક્ષ થવાનું એમને વરદાન દીધું નર મંદિર એમને પૂરું કરી દીધું પછી મહારાજે મોજ આપી ઝાલાવાડમાં સત્સંગ સ્થાપી કણબી કુળ પાવન કર્યું શ્રી હરિ હરિઅરમાં ધર્યું ઝાલાવાડ દેશની અંદર બધા કણબીઓ જ છે ખેતી કરવાવાળા એ બધાયને મહારાજે મોજ આપી બધાયને રાજી કર્યા અંતરમાં ટાઢું થાય અને મહારાજનું સુખ અનુભવાય આવું મહારાજે એમને વાતાવરણ કરી આપ્યું વળી તે દેશના રાજા કહીએ ધાંગધ્રા યાદી સૌ લઈએ વઢવાન ને લીંબલી પૂર ચૂડા લખતર તે જરૂર ત્યાંના દરબારે ગયા માવ રાજાઓ નો દેખી બહુ ભાવ ધાંગધ્રા થી મહારાજ વઢવાન ને લીંબડી ગયા મોરબી ગયા મૂડી ગયા વાંકાનેર ગયા સાઈલાપુર ગયા ચૂડા ગયા ને લખતર ગયા આવી રીતે મહારાજે અલગ અલગ રાજાઓને દેખીને અલગ અલગ દરબારો પ્રત્યે અલગ અલગ ભાવ બતાવ્યો બધાને ખૂબ રાજી કર્યા અને માળિયાપુરના રાજા કહીએ સતાજી નામે સત્સંગી લઈએ તેમને સેવાઓ ઘણી કરી અતિ અંતરમાં ભાવભરી માળિયાપુરના રાજા જે સતનજી હતા એ સતનજીએ એ સત્સંગીયતા એને બહુ સેવા મહારાજની કરી અને મહારાજ હવે માળિયાપુરની અંદર છે ત્યાંથી પછી મહારાજ આગળ ચાલશે શ્રીમદ એકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સજાનંદ સ્વામી શ્રી ભુમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘણશ્યામલીલા અમૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે શ્રી હરિ વિચરણ નામે બાણું તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે